एक्स प्लस बी छेद में सी एक्स प्लस वन मेल आपेल विधेय छे समय विधेय छे एडी समय विधेय छे ई पाके पाकु केरे कही सकाय छे के अंश ने छेद में बहुपदी होय तो अहीं एके ना अवयव पड़ता पण नथी तो सीधी लिमिट की किंमत मूक दियो x देखाय अहीं जीरो चार ज्यां ज्यां x ત્યાં ત્યાં જીરો બાકી બધું એમ જીરો એટલે ગુણ્યા જીરો થઈ જાય વત્તા બી જીરો ગુણ્યા સી એટલે જીરો વત્તા એક બી માં જીરો પર બી નીચે એક જવાબ આવે બી ઓકે રેડી કોણ પૂછું છોકરો આમાં સીધી લિમિટની કિંમત કેમ મૂકી મને કહો છે તો કે આવું એવું પડતા નથી હે હા રેડી આયા ચા લખાઈ જાય એટલે કહી જો હો हाँ नेक्स्ट जाकर नंबर सो जाकर नंबर सो लग जो लिमिट एक्स टू वन ए एक्स स्क्वायर वत्ता बी एक्स वत्ता सी छेद में सी एक्स स्क्वायर वत्ता बी एक्स वत्ता ए मेरे तो अहीं तमे जोई शको छो समय विधेय छे अंश ने छेद में बहुपदी विधेय छे एटला माटे आ समय विधेय थाय तो અહીં એકના અવયવ પડતા હતી ડાયરેક્ટ x દેખ અહીંયા એક લિમિટ ની કિંમત મૂકો ત્યારે લિમિટ લખવામાં આવતું નથી જ્યાં જ્યાં x ત્યાં ત્યાં a બાકી બધું એમ ચાલો એક નો વર્ગ એક જ થાય ડાયરેક્ટ લખી નાખું a એક a b એક b વત્તા c એક નો વર્ગ એટલે c એક c વત્તા b વત્તા a સરવાળામાં ક્રમનું મહત્વ નો ઉડી જાય જવાબ આવે 1 જવાબ આવે 1 दाखला नंबर 100 दाखला नंबर 100 પછી આપણે દાખલા નંબર 17 માં જશું આગળ લખાય છે કે નિયમ ને કેજો દાખલા નંબર 17 હા દાખલા નંબર 17 લિમિટ x ટુ 0 x sec x મેન હેડી આ બહુપદી વિધેય છે આમાં સીધું x દે તો અહીં જીરો જ્યાં જ્યાં x ત્યાં ત્યાં જીરો જવાબ આવે જીરો જીરો ગુણ્યા કોઈ પણ રકમ જવાબ આવે જીરો ઓકે રેડી કોને પૂછવું હોય તો કયો જી આવો પૂછું છે છોકરાઓ નહીં ને ચાલો પછી આપણે આગળ જશું પછી આપણે આગળ જવાનું છે લખાઈ પછી ચાલો કમ્પ્લીટ લખાઈ દે કે બીજો હો લખાઈ દી હો હવે તમને સૂત્રો લખવામાં આવશે હવે જેટલા દાખલા આવે ને એ સૂત્રો ઉપરના દાખલા આવશે રેડી એટલે બધા સૂત્રો પહેલા એક હપ્તા લખાવું છું પછી એક એક સૂત્રો ઉપર એના દાખલા આપણે ચાલુ કરીશું રાઈટ ઓકે ચાલો કોણ પૂછું છે હાલો પૂછું છે રે પૂછી રાખો હો ચાલ હવે ઉપર લખજો સૂત્ર હવે જેટલા દાખલા બાકી છે એ બધે સૂત્રો ઉપરના દાખલા બાકી છે હજી લક્ષક વિભાગ આવ્યો લક્ષ વિભાગ ચાલુ વિજ્ઞાન વિભાગ તો હજી બાકી છે चार नंबर एक लिमिट एक्स टू ए एक्स की एन घात माइनस ए की एन घात छेद में एक्स माइनस ए बराबर एन ए रेस टू एन माइनस वन आने के वे लक्षण प्रमाणित स्वरूप सूत्र लक्षण प्रमाणित स्वरूप આ નંબર 1 સૂત્ર પહેલું આ સૂત્ર આપણે સમજી જો શું કહેવા માંગે છે લિમિટ x ટુ એ કોઈ પણ અચળ હોય અંશમાં બે પદ વાળી રકમ હોય કે છેદમાં બે પદ વાળી રકમ બે પદની ઘાત સમાન હોવી જોઈએ ઉપર જેવો આધાર એવો આધાર નીચે હોવો જોઈએ બીજા સ્પીકર બંધ કરી દેજે ચાલુ કરો ડિસ્ટર્બ કરે હાલો આ સમજાવું સમજાવું સ્પીકર ચાલુ બંધ કરી દીધું જેનું સ્પીકર ચાલુ બંધ
બે પદ વાળી એકમ હોય બે પદ ઉપર ઘાત સરખી હોવી જોઈએ અને બીજો પણ ઉપર જેવો આધાર એવો આધાર નીચે હોવો જોઈએ અને વૈકમાં નિશાની હંમેશા માઈનસ ની હોવી જોઈએ તો આના આખા બરાબર આ અંશના છેલ્લા પદની ટોપી ઉતરે ટોપીમાંથી એક બાર ટોપી મીન્સ ઘાત અંશના છેલ્લા પદની ઘાત ઉતરે ઘાતમાંથી એક બાર આ સૂત્ર આમ કહેવા માંગે છે ઓકે રેડી હાલો कंप्लीट भाई कंप्लीट हेलो रेडी आंसर हरा सूत्री साबित आम कहे आ भाई का आ करो એટલે साबित થઈ જાય साबित જોઈ છે કે આવશે હાલો साबित જોઈ છે કે આવશે હાલો જોઈ છે કે આવશે साबित પૈસા પૂછાતી નથી રેડી તો બીજું સૂત્ર આપણે લેને થીટા નું જીરો સાઈન થીટા ઓપન થીટા બરાબર આ સૂત્ર એમ કહેવા માંગે છે લિમિટ જીરો હોય સાઈન વાળી રકમ હોય ઉપર જેવો ખૂણો હોય એવો ખૂણો નીચે હોવો જોઈએ તો આના આખા બરાબર તમે શું મૂકીએ તો એ રેડી એવું ને એવું બીજું સૂત્ર આવશે લિમિટ થીટા ટુ 0 જેવું સાઈન માં થાય એવું ટેન માં ટેન થીટા ઓપન થીટા બરાબર એ આ સૂત્ર એમ કહેવા માંગે છે લિમિટ 0 હોવી જોઈએ ટેન વાળી રકમ હોય તો ઉપર જેવો ખૂણો અંશમાં હોય એવો છેદમાં હોવો જોઈએ તો આને આખા બરાબર તમે શું મૂકી શકો એ રેડી ઓકે રેડી ભાઈ આવા દાખલા હાલ કરીને તમને સમજાવીશ આ સૂત્ર મૂકી લીધું લાઈનમાં ચાલો નંબર 3 આવી જશો હો વાતો યુટ્યુબ માં નંબર 4 લિમિટ h ટુ 0 a રેસ ટુ x માઈનસ 1 ઓપન x બરાબર log a બેઝ e આ સૂત્ર એમ કહેવા માંગે છે કે લિમિટ 0 હોય બીજું પદ માઈનસ 1 હોવું જોઈએ શું હોવું જોઈએ બીજું પદ માઈનસ 1 હોવું જોઈએ અને પહેલા પદ ઉપર જે ઘાત હોય ઈ ઘાત છેદમાં હોવી જોઈએ તો આના આખા બરાબર log અંશના પહેલા પદનો આધાર બેઝ e વેરી ઓકે ચાલો ઓકે આ સૂત્ર લખાઈ ગયા 4 4 અને 5 નું સૂત્ર ફરક બધામાં લખાવું છું ચાલે છે ને નંબર 5 સૂત્ર એમ કહેવા માંગે છે n ટુ 0 હોય તો પેલું પદ 1 હોવું જોઈએ બીજું પદ જે હોય ને એની વ્યસ્ત ઘાત માથે હોવી જોઈએ તો આના આખા બરાબર તમે શું મૂકી શકો e ઓકે નંબર 6 હાજી આમી બને આ નોંધો અહીં આપણે 1 ઓપન n ટુ ઇન્ફિનિટી કરવું હોય તો 1 પ્લસ 1 ઓપન n ઉપર n બરાબર આમ પણ થઈ શકે રેડી ઓકે કમ્પ્લીટ તેનું પદ 1 હોવું જોઈએ બીજું પદ એની વ્યસ્ત ઘાત એના માટે હોવી જોઈએ તારે છે તેના આખા બરાબર તો શું મૂકી દો ઈ ઓકે આ નંબર 6 આવી તો YouTube માં આવી જશે આ નીકળી બાકી છે અને તમે કાઈ માં તો નહીં રેડિયા નો લખી લીધો આ લખી લ્યો આ જેમ દાખલા આપી કે ત્યાં તમે કહેશ કે પેલું પદ એક હોતા હું બીજી વાર બોલું છું રેડી બધા સૂત્ર પેલા એક સાથે લખી લી ઓકે જેમ થીટા ઓપન થીટા બરાબર એ રેડી હાલ લિમિટ થીટા ટુ 0 ટેન થીટા ઓપન થીટા બરાબર એ આ 4 નંબર લિમિટ એચ ટુ 0 એ રેસ ટુ એચ માઇનસ 1 ઓપન એચ બરાબર log a બેઝ e આ સૂત્ર ક્યારે ઉપયોગ કે બીજું પદ -1 હોવું જોઈએ
पहला पद ऊपर जे घात छे ई घात छेद मां आवुं तारे आखा बराबर log अंश ना पहला पद नो आधार बेस ई चार ओके भाई नंबर आठ लिमिट n टू इंफिनिटी r रेस टू n बराबर जीरो रेडी r એટલે કોઈ પણ સંખ્યા જ્યાં r બરાબર અચા r બરાબર અચા એની ઘાત ઉપર એમ હોય લિમિટ ઇન્ટુ જેરો પર શું કહેવો જીરો ચાલો बराबर ए छेद मां 1 माइनस आर जहां ए बराबर प्रथम पद अने आर बराबर डिफरेंस રેડી એને પ્રથમ પદ કહેવાય આર ને ડિફરન્ટ કેટલો છે બે પદ હોય છે ડિફરન્ટ ઓકે રેડી બાર ચાલ કોણ પૂછ્યું છે આર બરાબર ડિફરન્ટ ઇંગ્લિશ માં ડી આઈ ડબલ એટ આર એન ટી ડિફરન્ટ गारो बे पद वच्चे नो गारो अंतर रेडी चलो हवे आपणे एक पछी एक सूत्र दाखला उपाडशुं रेडी एने आपणे व्यवस्थित लखशुं के आ सूत्र उपर दाखला आपणे स्टार्ट करीशुं प्रथम पद ए बराबर प्रथम पद तमे समांतर श्रेणीमां कहेता डी एन बराबर ए प्लस एन माइनस वन डी ए बराबर प्रथम पद डी बराबर तथा आई बराबर ए बराबर प्रथम पद એવા દાખલા જે ડબલ સેક્શન માં આવે કે ગુજકેટ માં આવે ત્યારે આ સૂત્ર નો ઇસ્તેમાલ થાય બા શું થાય ઓકે આ જે ડબલ સેક્શન સૂત્ર છે બીજા રેડી કમ્પ્લીટ ચાલો તો હવે આપણે એક પછી એક પાણી ઈ સૂત્ર દાખલા ઉપર અને વિયર તમને સમજશું તમારી સમક્ષ 6 થી 7 દાખલા સાદા પર રજૂઆત કરીશું સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધશું રાઈટ હું હેડિંગ માં लिमिट x टू a x नी n घात माइनस a नी n घात छेद में x माइनस a बराबर n a रेस टू n माइनस 1 सूत्र ऊपर ना दाख पहले आपने आ सूत्र ना दाख ला चालू कर दी रेडी ओके चल आया हुदी आपने आ सूत्र ऊपर आ सूत्र ना दाख ला पे जोवाना छे सीधा टेक्स्ट बुक ने अंदर सीधा अंदर नहीं जाओ पहला तुमने डायरेक्ट बधु करता शिखवाणु छे એટલે 5-6 નમૂના બેઠા બેઠા જોઈ લો પહેલા આ સૂત્રનો મીનિંગ સમજી લો શું કહેવા માંગે છે જો આ સૂત્ર એમ કહેવા માંગે છે કે લિમિટ આ કોઈ પણ હોય x તો બે પદ વાળી રકમ હોવી જોઈએ કેટલા પદ વાળી બે પદ વાળી રકમ હોવી જોઈએ બંને પદ ઉપર ઘાત સરખી હોવી જોઈએ જો ન હોય તો સરખી કરવાની રાઈટ ઓકે રેડી સમજી ગયા શું કહેવા માંગુ છું રાઈટ હાલો હા બે પદ વાળી રકમ હોવી જોઈએ બે પદ ઉપર ઘાત સરખી હોવી જોઈએ સરખી હોય તો કાઈ વાંધો નથી ન હોય તો સરખી આપણે કરવાની બીજો પણ ઉપર જેવો આધાર હોય અંશમાં એવો આધાર છેદમાં હોવા દીધો x - x - અંશમાં જેવા આધાર હોય એવા આધાર છેદમાં હોવા જોઈએ હોય તો ભલે ન હોય તો આપણે કરવાનું આ બીજી વસ્તુનું ધ્યાન રાખો ત્રીજી વસ્તુ વૈદમાં હંમેશા નિશાની કેની હોવી જોઈએ માઇનસની હોવી જોઈએ
આ ત્રણ વસ્તુનું ધ્યાન આપો તો એના આખા બરાબર આ અંશના છેલ્લા પદની ટોપી ઉતરે ટોપીમાંથી એક બહાર રાઈટ તો હવે આપણે નમૂના ચાર પાંચ લખું છું પેલા સિમ્પલ સિમ્પલ સોબર હવે હવે આગળ વસ્તુ નંબર 1 લિમિટ x to a x ની ક્યુબ માઈનસ a ની ક્યુબ છેદમાં x માઈનસ a મેળવો આમ તમને p પાંચથી છ નમૂના સિમ્પલ સોબર સમજવા માટે આપણે સૂત્ર મગજમાં બેસીએ ને માટે પછી આઈફા આગળ લઈશું તો જોઉં છે અહીં બે પદ વાળી એકમ છે બે પદ ઉપર ઘાત સરખી છે તો કે આ છે તો આપણે હકી કરી પડશે નહીં ઉપર જેવા આધાર છે એવા આધાર નીચે છે તો કે આ છે એડી ઈ પર પ્રશ્ન સો વૈકમાં નિશાની માની કે આ છે તો તમે તો વસ્તુમાં કમ્પ્લીટ આપી તો આખા બરાબર આ અંશના છેલ્લા પદની ટોપી ઉતરે ટોપીમાંથી એક બાર આ જવાબ એડી કોઈને પૂછ્યું છે બોલો હાલો પૂછ્યું છે કોઈને કોઈને પૂછ્યું છે હાલો અંશ રેડી ઉભા ગયા અહીં જો લિમિટ x to a x ઉપર માઈનસ 4 a ઉપર માઈનસ 4 છેદમાં x માઈનસ a સોરી વધુય રાખજો અહીં જોઈ શકો છો બે પદ ઉપર ઘાત સરખી છે ઉપર જેવો આધાર એવો આધાર નીચે છે વૈકમાં નિશાની માઈનસ છે તળે ત્રણ નિયમનું પાલન થયું તો સીધું તો લિમિટ ના સીધો નિયમ લાગુ પડતા આખા બરાબર આ અંશના છેલ્લા પદની ટોપી ઉતરે ટોપી એટલે ઘાત ઘાત ઉતરે એના એ ઘાતમાંથી એક બાર માઇનસ બાર ઓકે વેરી કમ્પ્લીટ ચાલ કમ્પ્લીટ હાલો વેરી આ ત્રીજો નંબર ઉપર જો સારા નંબર પેલા કરાવો રેડી મે લિમિટ x ટુ a x ઉપર 1/2 માઇનસ a ઉપર 1/2 છેદમાં x માઇનસ a મેળવો તો હવે જો કે સ્ટેપ બાય સ્ટેપ એનું પહેલા પૂર્ણાંક ઘાત પોઝિટિવ પૂર્ણાંક ઘાત નેગેટિવ હવે અપૂર્ણાંક ઘાત પોઝિટિવ રાઈટ તો હવે જોજો બે પદ ઉપર ઘાત હરતી છે રેડી ઉપર જેવો આધાર એવો આધાર નીચે છે રેડી બીજો નિયમ રેડી ભાઈ કે માઇનસ છે રેડી બીજો નિયમ રેડી તો આ આખા બરાબર આ અંશના છેદા પદની ટોપી ઉતરે ટોપીમાંથી એક બાર એ શીખવાનું છે હવે જોઈજો રેડી ટોપી માંથી એક બાર હવે આપણે આ નવ માં દસ માં કરતા એવું નથી કરવાનું તમે આવું કરો ને એનો કરો વડા માંથી એક બાર પ્રથમ શું કાઢો કે જે રસ્તા કાઢો ને ભાઈ કે નો કાઢો આમ નથી કરવાનું આપણે આમ નથી કરવાનું શીખવાનું જો ભાઈ ઉભા રહી અપૂર્ણાંક ટોપી માંથી ડાયરેક્ટ બાદ કેમ કઈ જોઈ જાવ કે જો બે માંથી એક જાય એટલે એક નીચે બે ના બે રાઈટ ઓકે શું બોલ્યો યાદ રહ્યું ડાયરેક્ટ બે માંથી એક જાય એટલે એક છેદમાં હોય છેદ મૂકી દેવાનો હવે આ જવાબ પ્લસ આવે કે માઇનસ તો ઈ શીખી લે અંશ નાનો છે મોટો અંશ નાનો છે મોટો હાલો નાનો હોય તો જવાબ માઇનસ આવે મોટો હોય તો જવાબ પ્લસ આવે રાઈટ ઓકે રેડી આ ઓન ધ સ્પોટ આમ નહીં કરવાનું ભાઈ આઝાદી સદી છે ઓકે રેડી હવે તમારે આમે લખી હતું 1/2 આ ટોપીને પ્લસ તો ઇત્ય લખાય નીચે લખાય તો કે આ લખાય હજી તમે આમે લખી હકો 1/2 નો મતલબ શું થાય રૂટ થાય રેડી ઓકે રાઈટ રાઈટ હા લખાય કે આઈડિયા હવે નંબર ચોથો નમૂનો તો લખી લે યુટ્યુબ પર તો મળી જશે તો લખી લે આવા તો દીકરા જાવ જાવ લખી લે લખી લે લખી લે લખી લે ચાલો લખો આને તમારે પ્લસ કોઈ નામ છેદમાં લખી લેવો લખી લેવાનો 2 મિનિટમાં ઓકે રાઈટ આ બકેટની પદાર્થ છે બકા હેલો રેડી લખી લે ભૈયા રેડી મેડ પૂછશું બધી અપૂર્ણાંક પર ડાયરેક્ટ એક બાદ કેમ થાય એને ખબર હતી હવે રસ્તા બચા નહીં કાઢવા ફિલ્ટર જવા રેડી હજી આ સૂત્રનો વાંધો નહીં વાંધો તમે લખો આ સૂત્રનો પાયો બનાવી રહ્યો છું
सूत्र नो आ जमुन आप चार पांच लंबी पाया माटे है सूत्र मगर में बेसी है ना माटे પછી તો અહીં આપણે એવા દાખલામાં આવશે કે ઘાત ખૂટતી હશે કે આધાર ખૂટતા હશે કે માઇનસ ખૂટતા હશે કોઈ પણ એક પોઝિશન ખૂટતી હશે રેડી હા અત્યારે તો બધી પોઝિશન કેવી છે રેડીમેડ છે કેવી છે રેડીમેડ ચાલો લખાઈ ગયો કમ્પ્લીટ નકોમાં મળી જશે બેટા YouTube માં મળી જશે खाली पेलो एम कीधु छु पेलो बीजो यूट्यूब में बनी जासे ओके नंबर चार लिमिट काय वन रेडी लिमिट एक्स टू ए एक्स ऊपर फाइव बाई टू माइनस ए ऊपर फाइव बाई टू छेद में एक्स माइनस ए सॉल्व चार तो तुम जो सको आ दाखलो छे नी लक्षण प्रमाणित सूत्र नो उत्पन्न छे के रीते खबर पड़े तो बे पद छे बे पद ऊपर घात सरकी छे ऊपर जो आधार से वो आधार नीचे है અને વર્તમાન નિશાન જો જો માઇનસ થી તરત તરત પોઝિશન નું પાલન થયું તો આના આખા બરાબર આ આખા બરાબર અંશના છેલા પર ની ટોપી ઉતરે ટોપી માંથી એક બાદ શીખડ્યું આપણે પાંચ માંથી બે જાય તો ત્રણ નીચે બે ના બે આમ અંશ મોટો હોય તો જવાબ પોઝિટિવ આવે રેડી ઓકે કમ્પ્લીટ ચાલ રેડી ભાઈ આન્સર મી आंसर आपो रेडी हां पांच माथी दे दे तो कौन नीचे देगा दे आ मांस मोटो जवाब प्लस आ लस ना जवाब प्लस नंबर 5 लिमिट x टू a x ऊपर -7 / 2 माइनस a ऊपर -7 / 2 छेद में x माइनस a सॉल्व तो ये જોઈ શકો તો રેડીમેડ છે જો બે પદ વાળી રકમ છે બે પદ ઉપર ઘાત ખસકી છે ऊपर जो आधार है आधार नीचे छे और वर्ग में माइनस छे तो आना आखा बराबर आ अंश ना छेला पद की टोपी उतरे टोपी माती एक बार उभरी छे प्लस टोपी हुई तो बाद बाकी था अपूर्ण टोपी प्लस हुई तो बाद बाकी था अपूर्ण टोपी माइनस हुई भाई तो जवाब तो माइनस ही आवे पर अभी ना सरवाड़ो सात ने भेगाओ छेद में भेगा दे राइट ओके समझी गया अपूर्ण टोपी माइनस होय टोपी એટલે ઘાત જ્યારે અપૂર્ણ હોય અને તે માઇનસ હોય તો આગળનો સરવાળો હાથને બનાવો નીચે બેના બે અને માઇનસ અપૂર્ણ એટલે માઇનસ જ જવાબ આવે ઓકે રેડી ઓકે હવે આપણે પ્લસ લખું તો આમ લખી શકું કેમ તો કે માઇનસ 7 ના છેદમાં 2 આ માઇનસ ટોપી ને પ્લસ લખ્યું તો છેદમાં લખી શકાય ઓકે અંશમાં માઇનસ હોય તો એને છેદમાં લખો તો પ્લસ થાય छेद में माइनस हो तो इन अंश में रखो तो प्लस है राइट ओके रेड कंप्लीट चलो रेडी भैया कंप्लीट आ तुमने पायो बने वो अब असल ना का तो आवा था ऊपर ये नंबर 6 लिमिट x टू 2 x की 5 माइनस 3 छेद में x माइनस 5 सॉल्व चल रेडी જોય રાખજો બધા જો જોય બે પદ વાળી રકમ છે અને ઘાત થઈ ગયો બે કરતા પાછો આધાર ગમે એટલે તો આ દાખલો આ સૂત્રનો છે લક્ષણ પ્રવાહી સ્વરૂપનો છે રેડી તો એની શરત તો કે બે પદ ઉપર ઘાત સરખી કરવાની આમાં નથી કાપ કરી દો તો આપણે લિમિટ લખવું પડે લિમિટ x ટુ 2 હું આને આમ લખી આપું x ઉપર 5 તો છે તો આયે મારે 5 ઘાત લઈ લેવાની દીકા દીકા પરમાય અવાજ આવે છે અહીંયા x ઉપર 5 આપણે લઈ લીધા આ હતા તો આના ઉપર આપણે 5 ઘાત લઈ લેવાની કાય હું શું મૂકું તો એની 5 ઘાત બકરી થાય તો કે 2 રાઈટ ઓકે હા અને સાંભળજો જેને ઈ નો આવડે ને બેસ્ટ લીધો જો બેસ્ટ ચાલી આપું અહીંયા કેટલા આવી ખબર નો પડે ભાઈ આ લિમિટમાં હોય ઈ જ આવે જો રાઈટ ઓકે રેડી प्रश्न हल तुम्हारा ओके राइट समझी गया आया लिमिट में जे होय नहीं आया मुक रहा था ले ले वाली इच्छा ऑटोमेटिक अरे नीचे आया बे का जो पार्ट नहीं नीचे बे का नीचे x - बे तो छे ओके रेडी भाई जो जो है कंप्लीट कोई ने पूछू छे पूछू है काय हेलो
तो હવે જો ઓલી હવે થઈ ગઈ જો ઉપર ભૈપદની ઘાસ સરખી થઈ ગઈ ઉપર જેવા આકાર એવા આકાર નીચે થઈ ગયા અને ભૈપા માઈનસ થઈ ગયું તો આના આખા તો પછી લિમિટ લખવામાં આવતી નથી આ નિયમ લગાડી પછી લિમિટ લખવામાં આવે ને આના આખા બરાબર આ અંશના છેલ્લા પદની ટોપી ઉતરે ટોપી માંથી એક બાર પાંચ માંથી એક બાર તો ચાર થાય હેરી ભાઈ હાલો पांच मात्री एक बार को लगला था चार थी जाए पांच मात्री एक के चार अनु हिसाब करो पांच ना पांच देनी चार का फोर फोर पंचा ऐसी जवाब आए राइट सोल पंचा कितनो जवाब आए सोल पंचा ऐसी ओके रेडी सोल पंचा ऐसी जवाब आए जो कितनो आए सोल पंचा छोकरा कोई आम सवाल पूछो हालो 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 हेलो आ रेडी आ हमने गयो आ हमने हाँ ये तो कभी हमने ये हमारे घर खाया जो गया आ खाया बाद में जो बात ये बात जो नहीं हमने बिल्कुल कर दो आवाज भी जाने आवाज भी बोली था आ समझे गयो बात आ समझे गयो तुमने टोपी उतरे देना बे टोपी माती एक बार हाथ माती एक जेतो चार देनी चार घात सौ सोल पंचा एस और देखा है वे ओके ना भी यूट्यूब में मरी जाते छो तो कई प्रश्न छे ने हां यूट्यूब में मरी जाते ओके चल हम अब बोल ना आप ऐसे खाती के दो एरिया अजी आड़ी चालू छे हो अजी आए जो तो एक की पांच तुम्हारा ना हो तो पांच ले लेवा આયા હું કેટલા મૂકું તો બરકી થાય નો આવે તો આયા લિમિટ માં જે આવતો હોય નહીં જાય આ ઓટોમેટિક રેડી તો દી થાય શક્ય છે શક્ય બને નહીં નીચે આ એક્સપ્રેસ દે તો ઉપર બેની ઘાસ ફરતી થઈ ગઈ ઉપર જે આધાર એવા આધાર નીચે ભૈપા માઈનસ પણ આખા બરાબર આ અંશના છેલ્લા પદની ટોપી ઉતરે પાંચ ઉતરા ગેરા બે ટોપી માંથી એક બાર પાંચ ના પાંચ બે ની ચાર કા ફોર બે ગુણ્યા બે गुना बे गुना बे चार होर होर पंचा एस हमें सांबल चो आज आप लोग तो ने एमसीक्यू में पूछा तो क्या करो हेलो आज आप लोग एमसीक्यू में पूछे तो जो हम करवा जो ही जो बताए छह बटन दिया रहा है कि ना जी छह ओके तो आया हाथ कितनी है पांच रेडी गुना लिमिट में कितना है बे रेडी ओके અને આયા ઘાતમાંથી આયા એક ઓસી ઘાત મૂકી એટલો જવાબ હોલ પંચાય છેડી ઓકે અને કી એની મે ચાલ સમજી ગયા અને કી આમ થાય ઘાત ગુણ્યા લિમિટ એના ઉપર ઘાત માઈનસ 1 આટલો જવાબ આવે રેડી ઓકે કે નો ઓકે ડાયરેક્ટ તમે લખી શકો ઓકે ચાલો બાકી આના નેક્સ્ટ આપણે કાલે જોવામાં आउस फॉक ये बन यार अरे हाँ हाँ कितना भाई क्या ओ